નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં છઠ્ઠું પ્રકરણ માલવજી ફોજદાર જેના સ્વાધ્યાયપોથીના પ્રશ્નો જોઈ રહ્યા હતા, જેમાં મેં તમને આગલા વિડીયોમાં 4 પ્રશ્નો કરાવી દીધા હતા. હવે આપણે આજે 5મો પ્રશ્ન, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ, જેમાં પહેલું છે, શિવાજી માલવજીથી કિસ તરફ પ્રભાવિત હુએ? તો ઉસકા ઉત્તર હૈ, માલવજી શિવાજી કા વધ કરના ચાહતા થા, વધ કી ઈચ્છા કા કારણ જાણકર શિવાજી ઉસકે પ્રતિ ક્ષમાશીલ હો ગયે થે. ઉનકે હૃદય મેં માલવજી કે પ્રતિ પ્રેમ ઉમડ રહા થા, જબ તક વહ અપની માં કે દર્શન નહીં કર લોટા, તબ તક વે ઉસી બાલક કે બારે મેં સોચતે રહે. જીસ શિવાજી કે નામ સે પૂરી સેના કાંપતી થી, વહાં માલવજી નિડરતા વીરતા ઓર સાહસ સે પેશ આયા. ઇસ તરહ માલવજી સે પ્રભાવિત હુએ થે, યે થે ઉસકે પ્રશ્ન કા ઉત્તર, જો મેને યહાં પે લિખ કે દિયા હૈ. ઉસકે બાદ દૂસરા પ્રશ્ન હૈ, શિવાજી ને માલવજી કી કોન સી ઈચ્છા પૂરી કી ક્યો? તો ઉસકા ઉત્તર હૈ, મૃત્યુદંડ પાને સે પહેલે માલવજી ને અપની માં કા દર્શન કરને કી ઈચ્છા પ્રગટ કી, ઓર શિવાજી ને ઉસે ઘર જાને કી અનુમતિ દેકર ઈચ્છા પૂરી કી. માલવજી કી પ્રતિજ્ઞા થી વહ માં કે દર્શન કર લોટાયેંગે. શિવાજી ઉસકી સત્યવાદિતા ઓર સાહસ કી પરીક્ષા લેના ચાહતે થે. ઇસ તરહ ઉસકી પરીક્ષા ભી હો જાયેગી, ઇસલિયે માં કે દર્શન કરને કી માલવજી કી ઈચ્છા શિવાજી ને પૂરી કી. ઉસકે બાદ તીસરા પ્રશ્ન હૈ, શિવાજી ને માલવજી કી પરીક્ષા કેસે લી? માલવજી કી પ્રતિજ્ઞા થી વહ અપની માં કે દર્શન કર લોટ આયેંગે. શિવાજી ઉસકી સત્યવાદિતા ઓર સાહસ કી પરીક્ષા લેના ચાહતે થે. ઇસ તરહ ઉસકી પરીક્ષા ભી હો જાયેગી, ઇસલિયે માં કે દર્શન કરને કી ઈચ્છા પૂરી કરને ઉસે ઘર ભેજા. ઇસ એસે શિવાજી ને માલવજી કી પરીક્ષા લી. શિવાજી માલવજી કો અપની સેના મેં ક્યો ભરતી કરના ચાહતે થે, યે હે ચોથા પ્રશ્ન. ઉસકા ઉત્તર હૈ, બાલક ચાલ ઢાલ સે વીર દિખાઈ દે રહા થા. યે જો બાલક હૈ માલવજી, વો ચાલ ઢાલ સે કૈસા દિખાઈ દે રહા થા? વીર. બાલક સે બાત કરને પર શિવાજી કો વહ નિડર ઓર સત્યવાદી લગા. બાલક અપની માતા સે બહોત પ્રેમ કરતા થા, ઇસલિયે શિવાજી કો લગા વહ માતૃભૂમિ કી સેવા મેં પીછે ભી નહીં હટેગા. યે સબ બાતે સોચકર શિવાજી ઉસ બાલક કો અપની સેના મેં ભરતી કરના ચાહતે થે. પાંચવા પ્રશ્ન હૈ, માલવજી શિવાજી કા વધ કરને કોણ સે દો કારણ બતાતે હે? પહેલા ઉનકો પિતાજી, ઉનકે જો પિતાજી થે શિવાજી કી સેના મેં સિપાહી થે, ઓર યુદ્ધ મેં મૃત્યુ કે બાદ ઉનકે પરિવાર કા જો ભરણ પોષણ ભી નહીં કિયા, કિસને? શિવાજીને. ઓર દૂસરા કારણ હૈ કી વહ યે સબ સોચ રહે થે તભી એક સિપાહી એક સૈનિક ને આકર કહા કી તુમ શિવાજી કા વધ કર દોગે તો મેં તુમ્હે ધન દૂંગા. યે દો કારણ થે કી વો ઉસે મારના ચાહતા થા. ફિર ઉસકા છઠ્ઠા પ્રશ્ન હૈ, કષ્ટ હોને પર ભી માલવજી શિવાજી કે પ્યાસ ક્યો નહીં ગયે? તો ઉસકા ઉત્તર હૈ, માલવજી કે પિતા શિવાજી કી સેના મેં સિપાહી થે, અપને દેશ કી રક્ષા કરતે હુએ ઉનકી મૃત્યુ હો ગઈ. માલવજી કા માનના થા કી જીસ સિપાહી ને અપને દેશ કી રક્ષા કે લીએ અપને પ્રાણ ન્યોછાવર કર દીએ, ઉસકે પરિવાર કા પાલન પોષણ કરના શિવાજી કા કર્તવ્ય થા, ઇસલિયે કષ્ટ હોને પર ભી માલવજી શિવાજી કે પાસ નહીં ગયે. ઉસકે બાદ સાતવા જો પ્રશ્ન હૈ, વો હૈ, માલવજી શિવાજી કા વધ કરને કે લીએ ક્યો તૈયાર હો ગયા? માલવજી કે પિતા શિવાજી કી સેના મેં સિપાહી થે, ઉન્હોને દેશ કી રક્ષા કે લીએ અપને પ્રાણ નોછાવર કર દીએ. ઉનકી મૃત્યુ કે બાદ માલવજી ઓર ઉસકી માં કા જીવન બહોત મુશ્કિલ બન ગયા થા. માલવજી ઓર ઉસકી માં કો પિછલે 3 મહિનો સે પેટ ભર અન્ન ભી નહીં મિલા થા.
उस समय मालव जी यही सोच रहा था कि क्या करूं मैं के जिससे मेरी मुश्किल का अंत हो। उसी समय एक सैनिक आया और कहा, तुम शिवाजी को मार दो तो मैं तुम्हें धन दूंगा। धन की लालच में आकर वह शिवाजी का वध करने को तैयार हुआ। उसके बाद आठवां जो प्रश्न है, अपनी हत्या के बारे में शिवाजी ने कौन कौन सी शंकाएं व्यक्त की। तो अपनी हत्या के बारे में शिवाजी जानना चाहते थे कि क्या मालव जी उन्हें मारकर मराठा साम्राज्य का मालिक बनना चाहते हैं, क्या उन्होंने कभी राष्ट्र की प्रतिष्ठा पर धब्बा लगाया था, क्या उन्होंने कभी तुम्हें नुकसान पहुंचाया था। शिवाजी को अपनी हत्या के बारे में ऐसी शंकाएं थी। उसके बाद नौवां जो प्रश्न है वो है, तुम इस एकाकी को और कौन सा शीर्षक देना चाहोगे। तो इसका दूसरा है कि मैं इस एकाकी को शिवाजी का देश प्रेम, यह शीर्षक देना चाहूंगी। पर दसवां प्रश्न है, बालक अपनी माँ का पालन पोषण करने की जिम्मेदारी शिवाजी को क्यों देता है। क्योंकि बालक को मृत्यु दंड सुनाया गया था, क्योंकि वो शिवाजी को मारना चाहता था, इसलिए उसे क्या दिया गया था, मृत्यु दंड दिया गया था। और उसकी माँ का उसके अलावा इस दुनिया में कोई नहीं था, तो उसके मरने के बाद वह अकेली और बेसहारा हो जाएगी। इसलिए बालक ने अपनी माँ का पालन पोषण है वो शिवाजी को करने के लिए जिम्मेदारी सौंपी थी। और उसके बाद छठा प्रश्न है, निम्नलिखित मुहावरों के अर्थ लिखकर वाक्यों में प्रयोग कीजिए। मुहावरे दिए गए हैं, मुहावरे किसे कहते हैं बच्चों, वो जो बहुत कठिन शब्द होते हैं ना, उसका जो सही उत्तर देकर उसका जो वाक्य बनाते हैं उसे मुहावरे कहते हैं। तो यहाँ पर है, दंड भोगना यानी कि सजा पाना। तो उसका वाक्य है, सबको अपने बुरे कर्मों का दंड भुगतना पड़ता है। और दूसरा है, प्राण न्योछावर करना, तो अपना जो जीवन है वो समर्पित करना यानी कि जीवन समर्पित करना। तो उसका वाक्य है, भगत सिंह ने देश को आज़ाद करने अपने प्राण न्योछावर कर दिए। तो बच्चों ये था हमारा आज का जो ये वीडियो है, वो मैंने इसमें से सारे प्रश्न के उत्तर है वो आपको लिखवा दिए हैं, आप उसे अपनी स्वाध्याय पोथी में पूर्ण कीजिएगा। अगला जो प्रश्न है मुहावरों का, वो मैं अगले वीडियो में आपको दिखाऊंगी। नमस्ते विद्यार्थी मित्रों।